हाय फ्रेंड्स, आपने सिंगुलर एंड प्लुरल नाम विषय જોયો. હવે એમાં આપણે કઈક આગળ નકું જોઈએ. ઓકે, પણ પહેલા આપણે ડેડ એટ નેમ એન્ડ રોલ નંબર લખી નાખીએ. રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર પ્લુરલ્સ. રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર પ્લુરલ્સ એટલે કે નિયમિત અને અનિયમિત બહુવચનો. જે બહુવચનો રૂપાંતરણના સામાન્ય નિયમોને અનુસરે તેને નિયમિત બહુવચનો કહે છે. નિયમિત બહુવચન કોને કહેવાય કે આપણે જો ઉપર 7 રૂલ્સ જોયા એને જે અનુસરે એને શું કહેવાય? નિયમિત બહુવચનો. જે બહુવચનો રૂપાંતરણના સામાન્ય નિયમોને અનુસરે નહીં તેને અનિયમિત બહુવચનો કહેવાય. કોઈ અને કોઈ નિયમ જ ન લાગુ પડે એવા નિયમને શું કહેવાય? અનિયમિત બહુવચનો. જેમ કે ચાઇલ્ડ, સી એચ આઈ એલ ડી, ચાઇલ્ડ એટલે કે ચિલ્ડ્રન, સી એચ આઈ એલ ડી આર ઈ એન, ચિલ્ડ્રન. અને ડી ડબલ આર, તો એમાં અંદર નો વોવેલ છે એ પણ ચેન્જ નથી થતો, એમને જ રહે છે. ડી ડબલ આર ડી અર્ક, આ કેવા નામ, કેવા બહુવચન થયા? અનિયમિત બહુવચન. પછી છે વેરિયેબલ એન્ડ ઇનવેરિયેબલ નામ્સ. વેરિયેબલ એટલે કે પરિવર્તનશીલ અને ઇનવેરિયેબલ એટલે કે અપરિવર્તનશીલ. પરિવર્તન થવું એટલે કે ચેન્જ થવું, એમાં બદલાવ થઈ શકે, અને અપરિવર્તનશીલ કે જેમાં બદલાવ થઈ શકતો નથી. જે નામોને બે પ્રકારો છે, એક વચન એન્ડ બહુવચન, એને શું કહેવાય? પરિવર્તનશીલ નામ. જે નામના બે પ્રકાર છે, એક વચન કે બહુવચન, એક વચન પણ થઈ શકે અને બહુવચન પણ થઈ શકે. આ કેવા નામ છે? પરિવર્તનશીલ નામ. અને જે નામનો માત્ર એક જ પ્રકાર છે, કાં તો એ એક વચન છે કાં તો એ બહુવચન છે, આ કેવા નામ છે? અપરિવર્તનશીલ નામ. બે પ્રકાર હોય, એક વચન અને બહુવચન. એ કેવા હોય? પરિવર્તનશીલ, કે આપણે એક વચન માંથી બહુવચનમાં, બહુવચન માંથી એક વચનમાં કરી શકીએ. અને જેને એક જ પ્રકાર છે, કાં તો એક વચન છે કાં તો બહુવચન છે, એવું છે અપરિવર્તનશીલ નામ. હવે જોઈએ કાઇન્ડ ઓફ ઇનવેરિયેબલ નામ્સ, એટલે કે જે અપરિવર્તનશીલ નામ છે એના પ્રકારો. સિંગ્યુલર ઇનવેરિયેબલ નામ એટલે કે એવા નામો કે માત્ર એક વચનમાં જ વપરાય છે, એને બહુવચન નથી, એને શું કહેવાય? એક વચન અપરિવર્તનશીલ નામ. જેમ કે ફિઝિક્સ, ન્યૂઝ, પોલિટિક્સ. લાસ્ટમાં શું આવે છે? એસ આવે છે ફ્રેન્ડ્સ, લાસ્ટમાં એસ આવે છે ને, તો પણ આ એક વચન છે, એનું કોઈ બહુવચન નથી. ફિઝિક્સ નું ફિઝિક્સ જ થાય, ન્યૂઝ નું ન્યૂઝ જ થાય. ફિઝિક્સ એટલે કે સબ્જેક્ટ, ન્યૂઝ સમાચાર, પોલિટિક્સ રાજકારણ, આ બધું જ શું છે? સિંગ્યુલર ઇનવેરિયેબલ નામ એટલે કે એક વચન અપરિવર્તનશીલ નામ, એક વચનમાં જ વપરાય એનું બહુવચન નથી. ઓકે, ફિઝિક્સ, ન્યૂઝ, પોલિટિક્સ આ બધું શું છે? એક વચનમાં વપરાતા નામ. પછી છે પ્લુરલ ઇનવેરિયેબલ નામ, જે નામો માત્ર બહુવચન નામોમાં જ વપરાય અને તેને એક વચન નથી, તેને બહુવચન અપરિવર્તનશીલ નામ કહે છે. સિંગ્યુલર ઇનવેરિયેબલ નામ એક વચન અપરિવર્તનશીલ નામ એટલે શું? એક વચનમાં જ વપરાય, બહુવચન નથી. અને પ્લુરલ ઇનવેરિયેબલ નામ એટલે માત્ર બહુવચનમાં જ વપરાય અને એક વચન નથી, તેને શું કહેવાય? બહુવચન અપરિવર્તનશીલ નામ કહેવાય. જેમ કે સોક્સ, સ્પેક્ટલ્સ. ફ્રેન્ડ્સ, સોક્સ એટલે કે મોજા, તો મોજા એક હોય નહીં, આપણે જે હાથ પગમાં મોજા પહેરીએ એક તો ના જ હોય, એટલે બે જ હોય. સ્પેક્ટલ્સ એટલે કે ચશ્મા, તો બંને સાઈડ હોય ને આંખ માટે, એને પણ પ્લુરલ ઇનવેરિયેબલ નામ છે. એવી જ રીતે જીન્સ, તો જીન્સ છે એ પણ એક ના હોય, બે જીન્સના બે પેલા હોય ને બંને પગમાં આપણે પહેરીએ, એટલે એ પણ શું થયું? પ્લુરલ ઇનવેરિયેબલ નામ. બહુવચનમાં વપરાય એનું એક વચન ના હોય, અને સિંગ્યુલર ઇનવેરિયેબલ નામ શું હોય? એક વચનમાં વપરાય અને બહુવચન હોય નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે આ લેસનમાં શું લર્ન કર્યું? નામ્સ, નંબર. પહેલા તો આપણે સિંગ્યુલર કોને કહેવાય? એક જ નામ. પ્લુરલ એક માટે વપરાય, પ્લુરલ એકથી વધારે માટે. સિંગ્યુલર માંથી પ્લુરલમાં ફેરવવાના આપણે 7 રૂલ જોયા. પછી આપણે અત્યારે શું જોયું? તો આપણે અત્યારે જોયું નિયમિત અને અનિયમિત. નિયમિત બહુવચન એટલે શું? કે જે આપણે પેલા 7 રૂલ જોયા એને અનુસરે. અનિયમિત એટલે શું? કે એનું કાંઈ 7 નિયમનું લાગુ અને લાગુ પડે નહીં. જેમ કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન. પછી આપણે જોયું વેરિયેબલ, વેરિયેબલ એન્ડ ઇનવેરિયેબલ નામ, પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ. પરિવર્તનશીલ એટલે શું? જેને એક વચન અને બહુવચન બંને હોય, જે આપણે આગળ રૂલ મુજબ જોયું. જેમ કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન, ગૂઝનું ગીઝ, થીફનું થીવ્સ. આવી રીતે આપણે જોયું કાઉનું કાઉસ. એ કેવા નામ છે? પરિવર્તનશીલ. એમાં એક વચનનું બહુવચન થાય છે, બહુવચનનું એક વચન થાય છે. અપરિવર્તનશીલ નામ એટલે શું? તો કે એનું કાં તો એક વચન છે ને કાં તો બહુવચન છે. એક વચન છે તો એનું બહુવચન નથી,
જેમ કે સિમિલર ઇનવેરિયેબલ નાઉન એટલે કે એક વચન અપરિવર્તનશીલ નામ કે જેનું માત્ર એક વચન જ છે એનું બહુવચન થતું નથી ફિઝિક્સ પોલિટિક્સ ન્યૂઝ પછી પ્લુરલ ઇનવેરિયેબલ નાઉન કે જે માત્ર બહુવચનમાં જ વપરાય છે એનું એક વચન નથી એને કહેવાય બહુવચન અપરિવર્તનશીલ નામ દાખલા તરીકે સોક્સ સ્પેક્ટર્સ વગેરે તો ફ્રેન્ડ એકદમ ઇઝી છે ને આપણે જેટલું વધારે પ્રેક્ટિસ કરીશું એટલું વધારે આપણને આવડશે આપણે એક્સરસાઇઝ કરીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ નાઉન્સ ફ્રોમ ધ બ્રેકેટ બ્રેકેટમાં કૌંસમાં શબ્દો આપ્યા છે એની મદદથી ખાલી જગ્યા પૂરવાની રાહુલ વિયર અ પેર ઓફ જીન્સ જીન કે જીન્સ તમે તમને હમણાં શું કીધું આ કેવું નામ છે ઇનવેરિયેબલ પ્લુરલ નામ અપરિવર્તનશીલ બહુવચન નામ પેર ઓફ જીન્સ જીન્સથી પેર જ હોય બે પગમાં આપણે નાક પહેરીએ ને પછી છે આઈ હેવ સો મેની બ્રેન્ડ ગેમ કે ગેમ્સ જો અહીંયા શું આવ્યું મેની સો મેની ઘણી બધી એટલે એકથી વધારે થઈ તો શું આવશે ગેમ્સ મારી પાસે ઘણી બધી રમતો છે ફરહાન એઝ અ પેર ઓફ બ્લેન્ડ પેર એટલે કે જોડી જોડીમાં શું હોય એકથી વધારે બે હોય શું આવશે સીઝર કે સીઝર્સ તો આવશે સીઝર્સ એસ સી આઈ ડબલ એસ ઓ આર એસ સીઝર્સ ફરહાનની પાસે શું છે પેર એટલે કે બે અહીંયા બે દેખાય છે કાતર સીઝર્સ એટલે કે કાતર ટોટલ બે છે એટલે શું આવશે એકથી વધારે એટલે પ્લુરલ ધ બાસ્કેટ ઇઝ ફૂલ ઓફ બ્લેન્ક બાસ્કેટ છે આખી આખું ફૂલ ઓફ એટલે આખું ભરેલું છે આખું ભરેલું હોય એપલ આવે કે એપલ્સ એક એપલ થી આખું બાસ્કેટ ભરાય ના ભરાય તો શું આવશે એપલ્સ શું આન્સર આવશે ફ્રેન્ડ એપલ્સ આઈ હેવ સમ બ્રેકિંગ ન્યૂઝ કે ન્યૂ ન્યૂઝ પોતે છે એ શું છે આપણે હમણાં જ જોયું ન્યૂઝ પોતે એક વચન નામ છે જો અહીંયા છે ન્યૂઝ સિંગ્યુલર ઇનવેરિયેબલ નામ ન્યૂઝ પોતે એક વચન છે એનું બહુવચન નથી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો શું છે એમાં શું આવશે ન્યૂઝ ન્યૂ છે ન્યૂ નું ન્યૂઝ થયું એવો કોઈ જ રૂલ લગાડવાનો નથી ન્યૂઝ પોતે સિંગ્યુલર નાઉન છે નંબર સિક્સ વી યુઝ બ્લેન્ક ટુ સી ફાર બાયનોક્યુલર્સ થી બાયનોક્યુલર શું આવશે બાયનોક્યુલર્સ કેમ કે બે હોય ને આવી રીતના હોય બે એટલે આ શું છે પ્લુરલ છે પ્લુરલ ઇનવેરિયેબલ નામ બહુવચન અપરિવર્તનશીલ નામ શું છે બાયનોક્યુલર્સ નેહા ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન બ્લેન્ક ફિઝિક્સ કે ફિઝિક આપણે જોયું તો ફિઝિક્સ પોતે શું છે એક વચન એનું બહુવચન નથી અપરિવર્તનશીલ એક વચન ના ફિઝિક્સ ધ પોર્ટર કેરીડ ટુ બ્લેન્ક ઓન હિઝ હેડ તો અહીંયા ટુ કહી દીધું એક થી વધારે હોય તો શું થાય પ્લુરલ અને છેલ્લે એક્સ છે તો કયો રૂલ લાગુ પડે છેલ્લે એક્સ સીએચ સીએચ ઓ આપેલું હોય તો છેલ્લે ઈએસ લગાડવાનું તો એટલે અહીંયા શું આવશે બોક્સિસ બીઓ એક્સ ઈએસ પછી ધ કાઉ હેઝ ટુ બ્લેન્ક ગાયને બે ટી ડબલ્યુ ટુ આવી ગયું એક થી વધારે શું આવે સીએ એલ વીઈએસ રૂલ શું હતો છેલ્લે એફ કે એફ ઈ હોય તો એને કાઢી અને વીઈએસ લગાડવાનું તો ગાયને શું છે બે ક્લાઉઝ બે વાછરડાઓ છે નંબર ટેન ધે બાય ફાઈવ બ્લેન્ક મેંગોઝ એ લોકોએ શું ખરીદ્યું ફાઈવ એટલે કે પાંચ પહેલેથી કહી દીધું વધારે છે એકથી વધારે તો શું આવશે કિલો કે કિલોઝ તો આવશે કિલોઝ અહીંયા પહેલો રૂલ છે કે છેલ્લે ઓ હોય તો ઈએસ આવે એ રૂલ લાગુ પડતો નથી છેલ્લે ઓ છે તો પણ અહીંયા એસ લખી શકીએ છીએ આપણે હી ઇઝ અ બ્લેન્ક તે શું છે હી ઇઝ અને અ કીધું છે અ ક્યાં વપરાય એ આર્ટિકલ એક વચન નામની આગળ વપરાય એટલે શું આવશે હીરો હી ઇઝ પેલો છે ને એ હીરો છે એની જ વાત છે શું આવશે હીરો શી હેઝ અ સ્પેક્ટેકલ્સ કે સ્પેક્ટેકલ સ્પેક્ટેકલ્સ પોતે શું છે સ્પેક્ટેકલ્સ પોતે બહુવચન છે શોપ્સ એન્ડ સ્પેક્ટેકલ્સ આપણે જોયું તું સ્પેક્ટેકલ્સ ચશ્મા એસપીઈ સી ટી એસ સી એલ ઈ એસ સ્પેક્ટેકલ્સ એટલે કે ચશ્મા એની પાસે શું છે સ્પેક્ટેકલ્સ એ પોતે બહુવચન છે બહુવચન અપરિવર્તનશીલ નામ પછી સ્પેક્ટેકલ્સ નું સ્પેક્ટલ થાય નહીં અને લાસ્ટ છે ધ ટુ બ્લેન્ક એન્ટર ધ હાઉસ થીફ કે થીવ્સ એને પહેલેથી જ કહી દીધું ટુ અને પ્લુરલ એટલે શું તો કે એક કરતા વધારેની વાત હોય એટલે પ્લુરલ શું આવશે થીવ્સ રૂલ શું હતો એફ કાઢી નાખવાનો
અને એફ ની જગ્યાએ વી ઈ એસ લગાડવાનો ઓકે તો કેટલું ઈઝી છે સિંગ્યુલર ટુ પ્લુરલ મને તો બહુ જ ઈઝી લાગ્યું ફ્રેન્ડ્સ તમે પણ આને વારંવાર રીડિંગ કરશો અને સમજશો તો આ તમને પણ એકદમ ઈઝી લાગશે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ